તમારા ખાતર પોતાના પ્રાણ ન્યોછાવર કરવાની તૈયારી કરે એનું નામ તમારી માં છે. લંડનમાં એલિઝાબેથ થઈ ગયા સુનાય ના. એલિઝાબેથ ની એક પૌત્રી હતી જેનું નામ હતું એલિસ. વિક્ટોરિયા, વિક્ટોરિયા કે સમય કે અંદર યે એલિસ નામ કી લડકી બડી હુઈ, શાદી હુઈ, 5 સાલ કે બાદ ઉસે લડકા હુઆ. આર બેટા જબ 5 સાલ કા હુઆ, અચાનક કોઈ દર્દ બુખાર આયા, જીવ લેવા બુખાર, એડમિટ કિયા, ડોક્ટર ને મના કર દિયા, માં કો ભી આપ અંદર નહીં આ સકતે, આપ આઓગે ઉસકા દર્દ આપ મે ટ્રાન્સફર હો જાયેગા. કાચની બારીમાંથી રોજ એલિસ પોતાના બચ્ચાને હાય હેલો કરે, હાવ આર યુ. બચ્ચો અડધો બેભાન. એક દિવસ, બે દિવસ, ચાર દિવસ, છ દિવસ પસાર થઈ ગયા. ડોક્ટરોએ કહી દીધું કે હજી બાળક ખતરોની બહાર નથી, ખતરામાં છે, માટે તમે અંદર નહીં આવી શકો. જ્યાં બાળકે સાંભળ્યું કે મારી માં બહાર ઉભી છે, એને કાચમાંથી જોયું, એને પોતાની માને કીધું, પ્લીઝ મમ્મા કમ ઓન, વાય ડોન્ટ યુ કિસ મી, અંદર આવ અને મને વાર કર. જે આટલું સાંભળ્યું, માં સબ કુછ ભૂલ ગઈ. એણે મુઠ્ઠીથી બારીના કાચ તોડી નાખ્યા. એલિસ અંદર ગઈ અને પોતાના બાળકને વળગી. 2 મિનિટમાં ડોક્ટરો આવી ગયા, માં અને દીકરાને જુદા કર્યા. જુદા થાય પહેલા છોકરાના શરીરના જમ્સ શ્વાસ દ્વારા માના શરીરમાં ટ્રાન્સફર થઈ ગયા અને મને એડમિટ કરવામાં આવી. આ કમરામાં દીકરો છે, આ કમરામાં માં છે. બેભાન થઈ ગયેલી માને ભાનમાં લાવવા માટે ડોક્ટરે પૂરતી મહેનત કરી. જેવી ભાનમાં આવી એવું જ ડોક્ટરે પૂછ્યું, અમે તમને ના પાડી હતી, તમે અંદર મત જજો, તમે અંદર કેમ ગયા? અને એ વખતે એલિસે જબરદસ્ત જવાબ આપ્યો, ડોક્ટર તમે મને એ પૂછો છો તમે અંદર કેમ ગયા, કાન ખોલીને સાંભળી લો, હું અંદર ગઈ બીકોઝ આઈ વોઝ મધર. માં કો કભી એસા પૂછા નહીં જાતા કે તુમ તુમ્હારે બચ્ચો કે પાસ ક્યો ગઈ. મેં માં હું, મેં નહીં જાઉંગી, કોણ જાયેગા. આટલું બોલતા જ એલિસે પોતાની આંખ સદાને માટે મીચી દીધી. પોતાના દીકરા ખાતર પોતાના પ્રાણોના બલિદાન આપે એનું નામ માં છે. માને અંગ્રેજીમાં શું કહેવાય? મધર. જરા બોલજો, મધરની સ્પેલિંગ MOTHER. ઓકે, હવે મધરમાંથી એમ કાઢી નાખો તો શું બચે? અધર. હવે સમજી ગયા? જે ઘરમાં મધર છે બધું જ છે, જે ઘરમાં મધર નથી બધા અધર છે.